वेलकम टू जलपास किचन। बाहर थी क्रिस्पी अने अंदर थी सॉफ्ट, एकदम टेस्टी एवी क्रिस्पी फिंगर्स आजे बनावीशुं, जे नाना मोटा दरेक ने पसंद पड़े तेवी छे। तमारा रसोड़ा में सरळताथी मळी रहे तेवी सामग्री नो उपयोग करी अने आ क्रिस्पी फिंगर्स बनावी शकाय छे। मात्र 15 मिनिट में बनी जाय तेवी रेसिपी छे। बटेटा पौवा अने सूजी नो उपयोग करी अने बनावेली आ फिंगर्स ठंडी थया पछी पण एटली टेस्टी लागे छे। बाळकोने नाश्तामां के पछी स्टार्टरमां सर्व थई शके तेवी आ क्रिस्पी फिंगर्स एकवार चोक्कसथी ट्राई करवा जेवी छे। क्रिस्पी फिंगर्स बनावा माटे सौप्रथम एक मोटा बाउलमां अर्धो कप सूजी लीधी छे, दाणादार सूजी आवे तेनो उपयोग कर्यो छे। पा कप दही उमेरीशुं, पाणीनो भाग ओछो होय तेवा दहीनो उपयोग करवानो छे। हवे बन्नेने सारी रीते मिक्स करी लेवाना छे। सूजी बाइंडिंगनी साथे साथे क्रिस्पीनेस आपे छे अने फिंगर्स ने वधु टेस्टी बनावे छे। सरस रीते मिक्स करी लीधा पछी 5 मिनिटनो रेस्ट आपीशुं कि जेथी सूजी फूली अने थोड़ी ड्राई थई जशे। 5 मिनिटनो रेस्ट आप्या पछी अर्धो कपथी थोड़ो ओछो होय तेटलो पौवानो पाउडर लीधो छे। बटेटा पौवा माटेना पौवा होय ते पौवाने मिक्सर ग्राइंडरमां ग्राइंड करी लीधा हता अने पछी तेनो उपयोग कर्यो छे। पौवाथी तमारा क्रिस्पी फिंगर्समां टेक्सचर अने क्रिस्पीनेस सरस आवशे। બે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું અને પા કપ ઝીણી સમારેલી કોથમીર અને ફુદીનો મિક્સ છે તે ઉમેરીશું। ત્યારબાદ બે મીડિયમ સાઇઝના બટેટાને બાફી અને છાલ ઉતારી લીધી હતી અને ઠંડા થયા પછી તેને હાથેથી સ્મેશ કરી લીધા છે તે ઉમેરીશું। બટેટા ઠંડા થાય પછી જ તેનો ઉપયોગ કરવાનો છે। પા નાની ચમચી ચાટ મસાલો ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, પા નાની ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીશું। જો બાળકોને તીખું લાગે તો તમે લીલા મરચાં સ્કીપ પણ કરી શકો અને વધારે તીખું જોઈતું હોય તો વધારે એડ કરી શકાય। પા નાની ચમચી મિક્સ હર્બ્સ ઉમેરીશું, તમારી પાસે ના હોય તો ઓરેગેનો અથવા અજમો પણ ઉમેરી શકાય। બધું સરસ હાથેથી મિક્સ કરી લેવાનો છે અને કણક જેવું તૈયાર કરી લઈશું। બધું સરસ રીતે મિક્સ કરી અને કણક જેવું બનાવી લીધું છે। ત્યારબાદ હાથમાં થોડું તેલ લગાવી મિશ્રણમાંથી થોડો ભાગ લેવાનો છે અને સરસ બોલ બનાવી અને લાંબો ફિંગર્સ જેવો શેપ આપી દેવાનો છે। સિલિન્ડર શેપનું અત્યારે આપણે બનાવીએ છીએ, તમને કોઈ બીજો શેપ પસંદ હોય તો બનાવી શકાય। જો તમારી આ તમને કણક જે બાંધી છે તે સોફ્ટ લાગતી હોય તો થોડો વધુ પૌવાનો પાવડર ઉમેરી શકાય। આવી રીતે બધી ફિંગર્સ રેડી કરી લઈશું। આ ફિંગર્સને વધારે હેલ્ધી બનાવવા માટે તમે છીણેલું ગાજર અથવા બીજા કોઈ પણ શાક એકદમ ઝીણા સમારેલા ઉમેરી શકો અને પછી પણ બનાવી શકાય, સ્વાદમાં ખરેખર ખૂબ જ સરસ લાગે છે। ફિંગર્સને રોલ કરતી વખતે તેમાં વધુ પડતી ક્રેક્સ ના હોય તેનું પણ ધ્યાન રાખવાનું છે, બને ત્યાં સુધી સ્મૂથ ફિંગર્સ બનાવવાની। આવી રીતે બધી ફિંગર્સને બનાવી લેવાની છે। 20-22 નંગ ફિંગર્સ આ માપ પ્રમાણે તૈયાર થશે। હવે પ્લેટમાં કોર્નફ્લોર લઈશું અને તૈયાર કરેલી ફિંગર્સને બીજા હાથમાં લેવાની છે। આંગળીની મદદથી થોડો કોર્નફ્લોર લઈ બીજા હાથ પર લગાવી અને તેના પર ફિંગર્સને રોલ કરવાની છે। આવું કરવાથી તમારી ફિંગર્સ પર એકદમ પાતળું લેયર થઈ જશે। જો તમે ડાયરેક્ટ કોર્નફ્લોરમાં ડીપ કરશો તો તમારા ફિંગર્સ પર એક જાડું લેયર તૈયાર થશે અને તળતી વખતે તે નીકળી જશે અને પોપડી જેવું બની જશે। બને તેટલો કોર્નફ્લોર ઓછો લગાવવાનો છે અને આવી રીતે બધી ફિંગર્સને તમારે રેડી કરી લેવાની છે। હવે કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરીશું। તેલ મધ્યમ ગરમ થાય પછી કોર્નફ્લોરમાં ડીપ કરેલી ફિંગર્સને એક પછી એક તમારે તળવા માટે રાખવાની છે। એક સાથે 3-4 ફિંગર્સને તળીશું। ફિંગર્સને મધ્યમ આંચ પર તળવાની છે, આછા ગુલાબી રંગની થાય પછી તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે અને સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને તળી લઈશું। ફિંગર્સ ગોલ્ડન કલરની થઈ ગઈ છે, તેને તેલમાંથી બહાર નીકાળી લેવાની છે। બહારનું લેયર ખૂબ જ સરસ ક્રિસ્પી દેખાઈ રહ્યું છે, કોર્નફ્લોર લગાવવાથી તે વધુ ક્રિસ્પી અને ઓછું ઓઇલી બને છે। બહારથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી ફિંગર્સ સર્વ કરવા માટે રેડી છે। મેં અત્યારે કેચઅપ અને બર્ગર મેયોનીઝ સાથે તેને સર્વ કરી છે। આવી રીતે બધી ફિંગર્સને તળી અને રેડી કરી લેવાની છે। બહારથી એકદમ ક્રિસ્પી દેખાઈ રહી છે, અંદરથી કેવી દેખાય છે તે તમને તોડીને દેખાડું। બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। ફ્રેન્ચ ફ્રાઈઝ કરતાં તમે બાળકોને આ બનાવી અને સર્વ કરી શકો તેવી છે।
અને ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ છે, બનાવવામાં સરળ છે। ચોક્કસથી આ રેસિપી ટ્રાય કરવા જેવી છે। નાના મોટા દરેકને પસંદ પડે તેવી આ ક્રિસ્પી ફિંગર્સ ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી આ રેસિપી કેવી લાગી। જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। થેન્ક યુ સો મચ એવરીવન।